मॉर्निंग फ्रेंड्स, आज ना आपके लेक्चर में आप सब हार्दिक स्वागत है। नोट 11 कॉमर्स नामा ना मूल तो भाग 1 5 में प्रकरण हिसाबी समीकरण के अंदर उदाहरण नंबर 2 के जिना आपने 8 व्यवहारों की समझूती अगला लेक्चर के अंदर समझूती मिलवी थी। आज है यानी कि ना 9वां व्यवहार की आपने आगे समझूती मेलवानी छे। मैं ऑलरेडी यहां टेबल ड्रॉ करना है कुछ हिसाबी समीकरण माटे a = c + l। तो आपने पहला 9वां व्यवहार की आगे गणतरी समझशु। तो 9वां व्यवहार में तुमने कीधेलु छे के નુકસાન થતું હોય તો હંમેશા મૂડીની અંદર ઘટાડો થશે। તો સૌ પ્રથમ આગળના વ્યવહાર પ્રમાણે જે જે મિલકતો હતી આપણે એમનું લખશું। આગળના વ્યવહાર પ્રમાણે જે છે આઠમા વ્યવહાર પ્રમાણે રોકડ આપણી પાસે હતી 15,000 રૂપિયા। घटाड़ो नुकसान 1,000 नुकसान એટલે હવે સ્ટોકની કિંમત હવે સ્ટોક કેટલાનો રહેલો છે ખાલી 6,000 રૂપિયાનો। બેંક સિલક અગાઉના વ્યવહાર મુજબ જે હતી આપણે એના લખવાની છે 5,000 રૂપિયા। ફર્નિચર જે છે એ પણ એમાં લખાશે। બેંક સિલક 5,000 હતી, ફર્નિચર જે છે 10,000 ને લેણું વિવાદાત જે છે ફર્નિચર 10,000 રૂપિયા અને લેણું એટલે કે આપણા જે દેવાદાર છે તે व्यवहार प्रमाण मूड़ी अपनी पास 37,000 रूपया એમાંથી માઇનસ નુકસાન જે છે એ પ્રકાર કરવાનું છે નુકસાન 1,000 રૂપિયાનું। તો આપણી પાસે હવે મૂડી જે છે એ કેટલી રહેશે તો કે 36,000 રૂપિયા અને આપણું જે દેવું છે જવાબદારી રાજેશનું એ 7,000 રૂપિયાનું એમનેમ લખાશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી। 7,000 રૂપિયા તો 36 ને 7 43 આ રીતે આપણો વ્યવહાર જે છે એ પૂરો થશે। 10મો વ્યવહાર, 10મો વ્યવહાર ની અંદર તમને કીધેલું છે કે 2,000 નો પગાર ચૂકવ્યો, ખર્ચ થાય છે એટલે એક તો રોકડ જશે અને ખર્ચ થતો હોય તો મૂડી ની અંદર પણ એટલો ઘટાડો થશે, બાકીની મિલકતો બધી એમનેમ રહેશે। તો સૌ પ્રથમ તો રોકડ ની અંદર ઘટાડો થશે કારણ કે ખર્ચ છે રોકડ આપી છે 15,000 રૂપિયા માઇનસ પગાર અથવા ખર્ચ લખો તો પણ ચાલશે અને એ કેટલો છે તો કે 2,000 રૂપિયા। તો અહીંયા લખાશે રોકડ હવે રહેશે આપણી પાસે 13,000 રૂપિયા, બાકી સ્ટોક અગાઉના વ્યવહાર પ્રમાણે જે છે એમના રહેશે 6,000, બેંક સિલક કે જે છે 5,000 રૂપિયા, ફર્નિચર કે જે આપણી પાસે છે 10,000 રૂપિયા, લેન્ડ આપણો જે દેવાદાર છે તે એ છે 7,000 રૂપિયા। એટલે હવે ટોટલ કરશો તો અહીંયા મૂડી કેટલો આવશે તો કે 41,000 રૂપિયા। મૂડી આપણી હતી 36,000 રૂપિયા, એમાંથી પગાર જે છે ખર્ચ તમારે પગારનો ખર્ચ બાદ કરવાનો છે 2,000 રૂપિયા। એટલે હવે મૂડી જે છે એ આપણી પાસે કેટલી રહેશે તો કે 34,000 રૂપિયા। દેવું જે છે રાજેશનું કેટલો રહેશે 7,000 રૂપિયા, તો 10મો વ્યવહારની આ રીતે ખરાબ વાત છે। ત્યારબાદ હવે જોઈએ 11મો વ્યવહાર।
આમનો દરેક ખાસ સમ લખવાની છે તો જ તમને એની ગણતરી ખબર પડશે. 11 મો વ્યવહાર જે છે 1000 નો પગાર ચૂકવવાનો બાકી છે. હવે ચૂકવવાનો બાકી છે નો મતલબ શું થશે? તો કે આપણી કેટલી જવાબદારી વધશે બરોબર, અને પગાર જે છે ખર્ચ છે એટલે ખર્ચ જે હોય તો મૂડીની અંદર એની અસર થશે. ક્લિયર? એટલે બે જગ્યાએ અસર થશે, મિલકતોની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો પગાર ખાતે ઉધાર ચૂકવાના બાકી પગાર ખાતે જમા. તો બાકી મિલકતો જે છે બધી એમ નંબર કરવાની છે. રોકડ હવે લખાશે 13000 રૂપિયા, સ્ટોક 6000 રૂપિયા, બેંક સિલક 5000 રૂપિયા, ફર્નિચર જે છે 10000 રૂપિયા, અને લેન્ડ એટલે કે આપણો જે દીવાદાર છે તે છે 7000 રૂપિયા. એટલે મિલકતોનો ટોટલ એમનો એમ જ રહેશે 47000 રૂપિયા. આપણું દેવું વધશે અને મૂડી એટલી ઘટશે. મૂડી જે છે એ લખવાની રહેશે 34000 રૂપિયા માઇનસ આપણો ખર્ચ જે આપણે ચૂકવવાનું બાકી છે. કેટલા રૂપિયા છે? તો કે 1000 રૂપિયા. 1000 રૂપિયા એટલે મૂડી જે છે આપણે થઈ જશે હવે 33000 રૂપિયા. એની સામે આપણું દેવું એટલું વધશે. રાજેશનું દેવું જે છે એમનું રહેશે 7000 રૂપિયા વત્તા દેવું ચૂકવવાનું બાકી પગાર 1000 રૂપિયા. અહીંયા જવાબ આપશે 5000 રૂપિયા. તો આ રીતે આપણે 11મા વ્યવહારની સરળ રીતે આપવાની છે. ત્યારબાદ જોઈએ 12મો વ્યવહાર. 12મો વ્યવહારમાં કેવું છે? રૂપિયા 4000 કમિશન મળ્યું. કમિશન મળ્યું એટલે આવક થઈ, રોકડ વધશે અને આપણી મૂડી પણ વધશે. આવક થાય છે એટલે રોકડ વધે છે, અને આવક હોય એટલે મૂડીની અંદર પણ વધારો થશે. 4000 રૂપિયા કમિશનના મળે છે. તો પહેલા આપણે રોકડની અંદર વધારો કરીશું. રોકડ જે છે 13000 રૂપિયા વત્તા કમિશનની જે આવક થાય છે 4000 રૂપિયા, તો લખાશે 17000 રૂપિયા. ત્યારબાદ સ્ટોક કે જે છે 6000 રૂપિયા એમનો રહેશે, બેંક સિલક કે જે છે 5000 રૂપિયા, ફર્નિચર 10000 રૂપિયા, લેન્ડ આપણો જે દેવાદાર છે 7000 રૂપિયા. ટોટલ કરો તો કેટલા થશે? તો કે 45000 રૂપિયા. હવે મૂડીની અંદર પણ વધારો થશે, કારણ કે આપણી આવક થાય છે મૂડી હતી 33000 રૂપિયા વત્તા કમિશન કે જે આપણી આવક છે 4000 રૂપિયા. ટોટલ કેટલું આવશે? તો કે 37000 રૂપિયા. દેવું જે છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં. રાજેશનું દેવું 7000 રૂપિયા, અને ચૂકવવાનો બાકી પગાર 1000 રૂપિયા. તો એ 8000 રૂપિયા એમનું એમનું જ લખાશે 8000 રૂપિયા. તો આ રીતે આપણે 9, 10, 11, 12 ચાર વ્યવહારોની અહીંયા અસર સમજ્યા છે. બાકીના વ્યવહારો આપણે આગળ જોઈએ. ફરી પાછા 13મા વ્યવહારથી આપણે આગળ ગણતરી કરશું.
ત્યારબાદ બેંક સિલક
કે જે આપી છે 5000 રૂપિયા ફર્નિચર કે જે આપ્યું છે 10000 રૂપિયા લેણું બંને લેણા લખા છે એક છે લેવાદાર 7000 રૂપિયા નું બીજું લેણું છે મળવાનું બાકી લેવી નથી પણ એનું લખા છે 2000 રૂપિયા અને નવી મિલકત આપણી સર્જન થાય છે કોમ્પ્યુટર 8000 રૂપિયાનું તો આપણી મિલકતોની અંદર વધારો થયો છે ઉધાર લેવા છે ટોટલ કરશો તો અહીં કેટલા આવશે તો કે 54500 કેટલા આવશે 54500 ત્યારબાદ મૂડીની અંદર કોઈ પણ ફેરફાર નથી 38500 એકમ લખાશે અને આપણું દેવું નવું સર્જાય છે તો અહીં ત્રણેયના નામ લખવાના આવે છે રાજેશના 7000 રૂપિયા બીજું દેવું ચૂકવવાનું બાકી પગાર 1000 રૂપિયા અને નવું જે દેવું સર્જાય છે શ્રી કૃષ્ણ કોમ્પ્યુટર કંપની એને 8000 રૂપિયા આપણે દેવાના થાય છે તો અહીંયા તમારો દેવાનો ટોટલ કેટલો આવશે તો કે 16000 રૂપિયા તો આ રીતે તમારે 15 વ્યવહારની અંદર અસર પાડી છે મૂડી વર્ગ એક મિલકત વધે છે ને એક સામેનું દેવું વધે છે 16મો વ્યવહાર જોઈએ 16મા વ્યવહારની અંદર તમને રકમમાં કીધું છે 1000 ધંધામાંથી માલિકે ઉપાડ્યા હવે માલિક ધંધામાંથી ઉપાડતો હોય તો શું થશે એટલે મૂડી ઘટશે અને રોકડ ઘટશે ઉપાડ થાય એટલે મૂડીની અંદર ઘટાડો થાય અને સાથે સાથે રોકડની અંદર પણ એટલો ઘટાડો થશે રોકડ જે છે આપણી 16500 છે એમાંથી 1000 નો ઘટાડો રોકડ 16500 માઇનસ ઉપાડ 1000 રૂપિયા તો અહીંયા લખાય છે 15500 બાકી બધી મિલકતો એમનામ લખાશે સ્ટોક ફર્નિચર બેંક સિલક લેન્ડ બંને લેણા લખાશે અને છેલ્લે કોમ્પ્યુટર બધાની કિંમતો આપણે લખીએ તો સ્ટોક આપણો છે 6000 રૂપિયા ફર્નિચર છે 10000 રૂપિયા બેંક સિલક છે 5000 રૂપિયા બંને લેણા 7000 2000 અને કોમ્પ્યુટર જે છે એ કેટલું છે 8000 રૂપિયા તો આનો તમે ટોટલ કરશો તો કેટલા ઘટશે 53500 થઈ જશે આ ટોટલ હું લખતો નથી પણ 53000 નો ઘટાડો થશે મૂડી જે છે આપણી કેટલી હતી 38500 હવે એમાં ઘટાડો થશે ઉપાડ કરીએ છીએ કેટલાનો ઉપાડ છે તો કે 1000 રૂપિયાનો ઉપાડ છે એટલે ન્યાય તમારો ટોટલ અહીંયા તમને 37500 ટોટલ મળશે દેવું જે છે એમાં અગાઉ જે છે ત્રણેય દેવાય એના લખા છે કાઉન્સમાં નામ લખવાના છે મારે જગ્યાનો અગાઉ છે ટોટલ મતલબ ટોટલ લઈ લખી શકાય 1000 ત્રણેય નંબર જોઈશે 8000 ત્રણેય કંપનીના નામ લખવાના છે 16000 રૂપિયા ટોટલ કરશો 53500 37500 અને 16000 નો સરવાળો એટલો ટેલી થશે તો આ રીતે 16 વ્યવહારો લગ્નની વિગતો આપણે અહીં સમજ્યા બાકીના બે વ્યવહારો જે છે હું તમને ઓરલી સમજાવું છું 17મો છે કે રાજેશને હિસાબ ચૂકતે કર્યો હવે રાજેશ જે છે એને આપણે હિસાબ ચૂકતે કર્યોનો મતલબ શું થાય તો કે રાજેશને આપણે કેટલા રૂપિયા દેવાના હતા 7000 રૂપિયા દેવાના હતા એટલે એનો મતલબ એવો થશે કે એને રોકડ આપો છો એટલે રોકડ જે છે આપણી રોકડ કેટલી અહીંયા આપી છે 15500 એમાંથી 7000 રૂપિયા ઘટી જશે કારણ કે તમે એને ચૂકવો છો બીજું શું ઘટશે આપણું દેવું રાજેશનું દેવું શૂન્ય થઈ જશે 7000 હતા એમાંથી 7000 બાદ નાખો એટલે ત્યાં કેન્સલ થઈ જશે એમાં તમારે બે અસર થશે એક અસર એક તો રોકડ ઘટે છે અને સામે દેવું પણ એટલું ઘટે છે ઓરલી સમજાવું છું બંને વ્યવહારોને અને પછી જ રીતે છે 18મા વ્યવહારમાં રમણે હિસાબ ચૂકતે કર્યો રમણ જે છે આપણો દેવાદાર છે અને આપણી પાસે આપણે એમાં કેટલા લેવાના છે 7000 રૂપિયા લેવાના છે તો શું થશે એક રોકડ વધશે એક મિલકત વધશે અને એક મિલકત ઘટશે તો રોકડની અંદર 7000 રૂપિયાનો વધારો થશે અને લેણું જે છે આપણે 7000 ની વસૂલ થઈ જશે એટલે રોકડ વધશે અને લેણું
7000 નું ઘટશે એટલે આ તમારે બે અસરને આપવાની રહેશે મૂડીમાં અને જે જવાબદારી છે એની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં તો આ રીતે આપણે તમારે ટોટલ આ રીતના વ્યવહારની અસર આપવાની રહેશે હવે પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે નવા પ્રકરણની શરૂઆત કરશું કારણ કે સ્વાધ્યાયની અંદર તમને આખો સ્વાધ્યાય છે એમાં બીજો એક જ મુખ્ય પ્રશ્ન 19 વ્યવહારોનો આપ્યો છે એ તમારે આ બે ઉદાહરણને આધારે જાતે સોલ્વ કરવાનો છે ત્યાં સુધી જય